બગસરામાં પ્રાંત કચેરી મંજૂર કરવાના નિર્ણયને આવકારીને રાજ્યના મુખ્યમંત્રી અને ધારાસભ્ય જેવી કાકડિયાનો આભાર વ્યક્ત કર્યો. અમરેલી જિલ્લાના બગસરા નાગરિક સરાફી સહકારી મંડળીના ચેરમેન રશ્વિનભાઈ ડોઢિયાએ બગસરા શહેરમાં પ્રાંત કચેરી મંજૂર કરવાના નિર્ણયને આવકારીને ધારાસભ્ય જેવી કાકડિયા અને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આભાર માન્યો છે. તેવા સમયે ધારી વિધાનસભાની પેટાચૂંટણીમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ બગસરા શહેરના સર્વાંગી વિકાસ ટ્રસ્ટના મેદાન ખાતે ચૂંટણી પ્રચાર અર્થે આવેલા તે દરમિયાન બગસરા શહેરનો વૈધક પ્રશ્ન કે પ્રાંત કચેરી બગસરાને આપો જેથી લોકોને કોઈ કામ અર્થે ધારી પ્રાંત કચેરી ખાતે ન જવું પડે તેવા વર્ષોથી લોકોની રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી હોય. આ રજૂઆતના અંતે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાહેરાત કરી છે કે આગામી 26 જાન્યુઆરીના રોજ બગસરા શહેરમાં પણ પ્રાંત કચેરી કાર્યરત થશે. બગસરા નાગરિક સરાફી સહકારી મંડળીના ચેરમેનના નિર્ણયને આવકારીને રાજ્યના મુખ્યમંત્રી અને ધારાસભ્ય જેવી કાકડિયાનો આભાર વ્યક્ત કર્યો છે. રશ્વિનભાઈ ડોડિયા, ચેરમેન બગસરા નાગરિક સરાફી સહકારી મંડળી, પૂર્વ નગરપાલિકા પ્રમુખ, પૂર્વ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ, આજે બગસરાવાસીઓ અને એની આજુબાજુના તાલુકાભરના લોકોના માટે એક શુભ પ્રસંગ કે જેની આપણે વર્ષોથી રાહ જોતા હતા એવું પ્રાંત ઓફિસ એ આગામી 26 જાન્યુઆરીના રોજ કાર્યરત થઈ રહી છે. ત્યારે નજીકના ભૂતકાળમાં જઈએ તો જ્યારે આજના આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી એમની સભા, ત્યાર પછી હાલમાં મળેલી પેટાચૂંટણીના અંતર્ગત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાહેર સભાની અંદર એક વચન આપેલું કે બગસરાને હવે ટૂંક સમયની અંદર પ્રાંત ઓફિસ મળી જશે. સામાન્ય રીતે ચૂંટણીની અંદર વાયદાઓ થતા હોય છે, પરંતુ વિજયભાઈએ જે વાત કરેલી એને સંપૂર્ણ રીતે સાચી સાબિત થઈ અને આ રીતે ભારતીય જનતા પક્ષની સરકાર એ જે બોલે છે એ જ કરે છે અને જે નથી બોલતી એ ક્યારેય નથી કરતી. એટલા માટે થઈને આપણા નવા ચૂંટાયેલા ધારાસભ્ય ભાઈ શ્રી જેવી કાકડિયા તેમજ બગસરાના જુદી જુદી સંસ્થાઓ અને નગરપાલિકા લેવલે જે રજૂઆતોનો દોર અમારા તરફે પણ રજૂઆતોનો દોર અવારનવાર હતો જ અને આજે ખુશી છે કે આપણને આપણા પોતાના વિસ્તારના કામ કરવા માટે થઈને અન્ય જગ્યાએ જે જવાનું હતું એને બદલે બગસરાની અંદર જ એ સમય બચશે, ખર્ચ બચશે અને લોકોને ઝડપથી ન્યાય મળશે. ફરી એકવાર આજની આ સરકારને એ શુભેચ્છાઓ. અશોક મળવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમરેલી.